રાજકોટ રૂરલ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શિરીષભાઈ અમૃતલાલ ચુડાસમાને રાષ્ટ્રપતિ દ્વારા 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવશે. શિરીષભાઈ ચુડાસમા છેલ્લા 22 વર્ષથી પોલીસ પોસ્ટમાં સુંદર ફરજ બજાવી રહ્યા છે. શિરીષભાઈ ચુડાસમા 1994માં પોલીસમાં ભરતી થયા હતા. અત્યાર સુધીમાં તેમણે પાસાની દરખાસ્તો તેમજ હદપારી, વીવીઆઈપીની સુરક્ષા વગેરે કામમાં તેમણે સુંદર કામગીરી બજાવ્યા બદલ સરકારશ્રી દ્વારા આ કામગીરી ધ્યાનમાં લઈ આ રાષ્ટ્રપતિ એવોર્ડ અપાશે. શિરીષભાઈની રૂબરૂ મુલાકાત લેતા તેમણે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને વધુ વિગતો જણાવી હતી. અહેવાલ દીપક રાઠોડ. આમ તો અમે દરેક ક્ષેત્રમાં ફરજ બજાવી છે, પણ અધિકારીના માર્ગદર્શન મુજબ અમે કામ કર્યું છે. જેવું કે વીવીઆઈપી બંદોબસ્ત હોય, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના બંદોબસ્ત હોય, ત્યારબાદ એવી કોઈ સ્કીમ હોય, પાસા દરખાસ્ત હોય. ને રાજકોટની અંદર જ્યારે 2002માં ભાસ્કર પારેખ અપહરણ થયેલું ત્યારે અમારી વિશેષ સેવા લેવામાં આવી હતી એમાં, અને સુધીર સિંહના સાહેબ તરફથી મોટો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. એ ઉપરાંત અક્ષરધામ હુમલો થયો ત્યારે પણ અમે એક એવી સ્કીમ તૈયાર કરી હતી કે જેનું અનુકરણ બીજા જિલ્લાએ કર્યું હતું, અને એ બાબતે પણ અમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એક બે દિવસની અંદર 9 પોસ્ટમાં એની વિઝિટ હતી રથયાત્રાની, તો એ પણ સ્કીમ અમે બહુ ટૂંકા સમયમાં કરી હતી. અને આ દિન સુધી કોઈ એવો બનાવ નથી બન્યો કે જેના હિસાબે કોઈ પ્રશ્ન થાય. આવી ઘણી બધી કામગીરી અમે કરેલી, પાસાને પાસા દરખાસ્ત પણ ઘણી કરેલી છે, અને અધિકારીના માર્ગદર્શન મુજબ અમે કામ કરી છે. અમે 1994માં ભરતી થયેલા, આજ 22 વર્ષની કારકિર્દી થઈ છે, અને અમને અમારા ભાગ્ય સારા છે. અમને બહુ સારા અધિકારી મળ્યા છે જેને અમારા કામનું પ્રોત્સાહન આપ્યું છે, અમને પ્રેરણા મળી છે એની કામગીરીમાંથી, જેના હિસાબે આજે અમને આ સ્તર સુધી અમે પહોંચી શક્યા છીએ. અમે અમારા અધિકારીને આભારી છીએ.